રાજપીપળા નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા પીવાના પાણીની ટાંકીમાં કબૂતરોની ગંદકીના કારણે વોર્ડ નંબર 5માં પીવાના પાણીમાં કબૂતરોના પીછા સહિતની ગંદકી નીકળતા લોકોના આરોગ્ય સામે જોખમ ઉભું થયું છે. રાજપીપળા નગરપાલિકા દ્વારા તાલુકા પંચાયતની કચેરી સામે બનાવવામાં આવેલ પાણીની ટાંકીમાંથી નવાપરા, લાલ ટાવર, દરબાર રોડ અને સિંધીવાડ સહિતના વિસ્તારોમાં પીવાનું પાણી સપ્લાય કરવામાં આવે છે. જોકે ટાંકીની અંદર કબૂતરોના પીછા અને કબૂતરોના હાડપિંજર જોવા મળ્યા છે અને આ ટાંકીમાંથી પાણી સપ્લાય કરવામાં આવતા લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. આ અંગે જાગૃત નાગરિકોએ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરતા તેને તાત્કાલિક પાણીની ટાંકી સફાઈ કરવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતું. એ બાબતે તમારા તરફથી જાણવા મળ્યું છે આજે રોજ હમણાં, તો હવે એની તપાસ કરીને એન્જિનિયરને વોટર વર્ક સરકારે કીધું છે તપાસ કરી લો, જે હોય તેનો નિકાલ કરી ભવિષ્યમાં ઘટના ના બને તેવા નિકાલ તકેદારી રાખવાની છે. હવે આ જે કબૂતરનું જે એના વડું જે પાણી જો પીવામાં આવે લોકોને, તો એનાથી એના આરોગ્ય પર ખતરો થાય ખરો? આપની જાણકારી છે જ, નુકસાન તો હોય જ ને, પણ હવે આપણે જે છે તેની ચોખ્ખાઈ કરવાની છે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની આપણે તકેદારી રાખવાની છે. હાલ પૂરતું આ વિસ્તારમાં પાણીમાંથી ટાંકી સપ્લાય પાણીનું બંધ કરીને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવે એવી વ્યવસ્થા નગરપાલિકા કરશે? બીજું કે અગાઉ આ વિસ્તારના રહીશોએ નગરપાલિકાના ધ્યાન પર આ વાત લાવી હતી કે કબૂતરના પીછા પાણીમાં આવે છે, તો ત્યારબાદ એક મહિના પછી પણ પરિસ્થિતિ આજે એવી ને એવી છે, એ બાબતે કોણ જવાબદાર? અને એ અમે સમયે એન્જિનિયરે કીધું તપાસ કરવા જાય, કીધું કે રિપોર્ટ આવ્યો નહીં, જોઈ લે.